મિત્રો સ્ક્રીન ઉપર તમે અહીંયા બિલકુલ લાઈવ જોઈ શકો છો કે છ તારીખ શનિવાર અને સવારે દસ વાગ્યા છે અરબસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને આ સિસ્ટમ થોડી આગળ વધશે અને ત્યારબાદ પાછી જાય છે પણ મિત્રો આનું જે પવનનું સંક્રમણ છે આના જે ભેજવાળા પવનો છે તથા વાદળા છે આ બધા ગુજરાતમાં છવાઈ જશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે તથા ગુજરાતમાં કઈ તારીખે અને ક્યાં ક્યાં વાદળા છવાયેલા રહેશે આ બધું આપણે મિત્રો લાઈવ મેપ દ્વારા જોવાના છીએ ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરીને બાજુમાં જે બેલનું નિશાન છે તેને પ્રેસ કરવાનું રહે છે અને બેલ આઈકોનને પ્રેસ કરવાનો રહે છે તો તમે ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો અને મિત્રો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી તે પણ હવામાનની બિલકુલ લાઈવ અપડેટ જોઈ શકે છ તારીખ શનિવાર અને સવારે દસ વાગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે અરબસાગરમાં એક સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે મિત્રો આ સિસ્ટમ અરબસાગરમાં ગુજરાતથી ઘણી દૂર છે પણ અહીંયા તમે જોઈ શકો છો એના પવનનું જે સંક્રમણ છે એ ગુજરાતમાંથી પસાર થાય છે આને કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડવાનો છે ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે લો પ્રેશર સિસ્ટમ પોતાનો રસ્તો બદલતો રહે છે અને આગામી દિવસોમાં કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તે વિસ્તાર પણ મિત્રો બદલાઈ શકે છે મિત્રો દસ તારીખે આ સિસ્ટમ હવે અરબસાગરમાં પાછી જાય છે પણ મિત્રો એક બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ જે બીજી સિસ્ટમ છે એનો રસ્તો પણ મિત્રો ગુજરાત તરફ છે તમે અહીંયા જોઈ શકો છો બાર તારીખે આ સિસ્ટમ અહીંયા આવી જાય છે મિત્રો સ્ક્રીન ઉપર તમે વરસાદનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો જે ભાગમાં વાદળી વાદળી દેખાય છે મિત્રો ત્યાં ધોધમાર વરસાદ પડે છે જે ભાગમાં સર્કલ કર્યું છે તે ભાગમાં મિત્રો લો પ્રેશર સિસ્ટમને કારણે ધોધમાર વરસાદ પડે છે મિત્રો છ તારીખે અને રાત્રે આઠ વાગે આ સિસ્ટમનો જે વરસાદ છે એ વલસાડ નજીક પહોંચી જાય છે અને વલસાડમાં પણ વરસાદ પડે છે મિત્રો સાત તારીખે અને સવારે આઠ વાગે ઉના તથા વલસાડ આ બંને જગ્યાએ વરસાદ પડે છે એક બીજી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની છે એમાં પંદર તારીખે અને સાંજે છ વાગે અહીંયા તમે જગ્યાઓ જોઈ શકો છો કે ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ પડે છે જગ્યાઓ જોઈએ તો મિત્રો સુરત વલસાડ વડોદરા દાહોદ ઉના અમરેલી અલંગ વેરાવળ મહુવા અને આ બધાનો જે વચ્ચેનો વિસ્તાર છે અહીંયા મિત્રો ધોધમાર વરસાદ પડે છે મિત્રો છ તારીખે અને સવારે દસ વાગે અહીંયા તમે વાદળાનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો મિત્રો અહીંયા લો પ્રેશર સિસ્ટમને કારણે વાદળા છવાયેલા છે તથા તેનું સંક્રમણ આખા ગુજરાતમાં છે એટલે કે આખા ગુજરાતમાં પણ આજે વાદળા છવાયેલા રહેવાના છે મેપને આપણે ઝૂમ કરીએ તો લગભગ સમગ્ર ગુજરાતમાં વાદળા છવાયેલા છે અને મિત્રો જેમ જેમ દિવસો વધશે તેમ તેમ વાદળાનું સંક્રમણ વધતું જવાનું છે અને મિત્રો તેરમી તારીખે અને બપોરે ત્રણ વાગે ગુજરાતમાં જે વાદળાનું સંક્રમણ છે એ બિલકુલ હટી જશે પણ મિત્રો એક બીજી સિસ્ટમને કારણે વાદળા ગુજરાત સુધી આવી જાય છે અને સુરત વલસાડ વગેરે વિસ્તારમાં વાદળા છવાયેલા રહે છે ચૌદમી તારીખે મિત્રો બીજી સિસ્ટમને કારણે વાદળા ગુજરાતમાં આવી જાય છે મિત્રો સ્ક્રીન ઉપર તમે વાદળાનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો અહીંયા બંગાળની ખાડીમાં વાદળા છવાયેલા છે તથા અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમને કારણે વાદળા છવાયેલા છે અને ગુજરાતમાં પણ તેનું સંક્રમણ આવી જાય છે મેં મેપને આપણે ઝૂમ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ સમગ્ર ગુજરાતમાં વાદળ છવાયેલા છે જગ્યાઓ જોઈએ તો મિત્રો નલિયા ખાવડા ગાંધીધામ જામનગર દ્વારકા થાન ભાવનગર ઉના અમદાવાદ મહેસાણા સુરત વલસાડ વડોદરા દાહોદ પાલનપુર ચારણકા આ બધા વિસ્તારોમાં વાદળ છવાયેલા છે